हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में हो? आज आपणे हूना वाक्य शीखीशू। हु एटले कोण, बराबर, व्यक्ति माटे वपराय। ज्यारे वाक्य में शुरुआत में व्यक्तिनु नाम आपेलू होय त्यारे व्यक्ति छे ए निकली जाए अने एनी जग्याए आपणे हू छे ई वापरवानुं रहे, बराबर छे। आपणे पहेलुं वाक्य जोईए के संजना रोटे लेटर, बराबर। तो एमां संजना छे ए नी नीचे लीटी करेली छे मैं लाल पेनथी। संजना रोटे लेटर, हवे संजना आगळ छे, बराबर छे, એટલે સંજ્ઞા આગળ હોય તો હું વપરાય, પણ જો સંજ્ઞા વચ્ચે વાક્યમાં ક્યાંય હોય તો હું વપરાય, એટલું ધ્યાન રાખવાનું। અથવા તો વસ્તુ હોય ક્યાંય તો વસ્તુની નીચે લીટી કરેલી હોય તો વોટ વપરાય। ધારો કે લેટરની નીચે લીટી કરેલી હોત તો આપણે વોટ વાપરી શકત, પણ એવું છે નહીં, બરાબર। આપણે કોની નીચે લીટી કરેલી છે તો કે સંજ્ઞાની નીચે લીટી કરેલી છે। સંજ્ઞાની નીચે લીટી કરેલી છે એટલે આપણે સંજ્ઞા કાઢી નાખવાનું, અહીંથી સંજ્ઞા છે એને ચોકડી મારી દેવાની અને હું છે એની જગ્યાએ ગોઠવી દેવાનું, બરાબર છે, અને મૂકી દેવાનું થાય સંજ્ઞા રોટે લેટર, હું રોટે લેટર। હું એટલું ઇઝી છે કે કશું કરવા પણ રહેશે નહીં। પછી બીજું વાક્ય છે, રાજ એન વિનય આર ટોકિંગ, રાજ અને વિનય વાતો કરે છે, બરાબર છે, રાજ અને વિનય વાતો કરે છે। હવે આપણે રાજ અને વિનયની નીચે લીટી કરીને આપેલી છે, તમને આવું લીટી કરેલું આપેલું હશે પરીક્ષામાં, એટલે તમારે ધ્યાન રાખવાનું કે જો શરૂઆતમાં આવી લીટી કરેલી આપેલી હોય તો નીચે કોન્સ તમને ચાર આપેલા હશે, ઉનો આપેલો હોય, વોટનો આપેલો હોય, હાઉ મચનો આપેલો હોય, હુઝનો આપેલો હોય। તો તમારે જોવાનું કે વાક્યની શરૂઆતમાં લીટી કરીને આપેલું છે, રાજ અને વિજયની નીચે, સોરી વિનયની નીચે લીટી કરેલી આપેલી છે, તો એમાં આખું બંધ કરી અને હું વાપરવાનું। જો બે હું હોય વાક્યમાં તો તમારે પસંદગી કરવાની થાય કે બે હુમાંથી કયું હું વપરાય। જો બે હું આપેલા હોય તો પહેલાં તો કોણ વપરાય એ પસંદ કરવાનું। ધારો કે હું વપરાય છે એવું આપણે આ વાક્યમાં નક્કી કર્યું, જોયું। હવે નીચે કોન્સમાં તમારે જોવાનું કે બે હું તો છે નહીં ને, જો બે હું હોય તો બે હુમાંથી કયું હું વપરાય। હવે હું હંમેશા એક વચન સાથે જ આવે, જો અહીંયા રાજને વિનય કાઢી નાખો એટલે એ વાક્ય એક વચન થઈ જાય, બરાબર। તો હું ઇઝ ટોકિંગ એમાં, પછી તમે રાજ અને વિનય ઉમેરો તો આરથી છે, એ તો તમને એકવચન બહુવચન તમે જ્યારે બનાવો છો ત્યારે તમને ખ્યાલ જ છે બેટા કે આ રીતે વપરાય છે, બરાબર છે। તો હુ ઇઝ ટોકિંગ, પછી ત્રીજું વાક્ય પારુલ ઇઝ એ ડોક્ટર, બરાબર, પારુલ ઇઝ એ ડોક્ટર, તો પારુલની નીચે લીટી કરીને આપેલી છે। હવે પારુલની નીચે લીટી કરીને આપેલી હોય અહીંયા, બરાબર, તો હુ વપરાય, પણ ડોક્ટરની નીચે જો લીટી કરીને આપેલી હોય આપને તો વોટ વપરાય, વોટ ઇઝ પારુલ એમ થાય, પણ આપણે અહીંયા પારુલની નીચે લીટી કરીને આપેલી છે એટલે આપણે હું વાપરીશું, બરાબર છે, કે પારુલ ઇઝ એ ડોક્ટર, પારુલ કાઢી નાખવાનું, હુ ઇઝ એ ડોક્ટર। પછી ત્રીજું વાક્ય છે દર્શન ગોઝ ટુ સ્કૂલ, હવે જો દર્શનની નીચે લીટી કરીને આપેલી છે એટલે આપણે હું વપરાય, પણ સ્કૂલની નીચે લીટી કરીને જો આપણે આપેલી હોત તો એ સ્થળ છે સ્કૂલ, તો વહેર વપરાય, પણ એ રીતે આપેલું નથી એટલે આપણે દર્શનની નીચે લીટી કરીને આપેલી છે એટલે આપણે દર્શન છે એ કાઢી નાખીશું અને એની જગ્યાએ હું ગોઠવી અને ગોઝ ટુ સ્કૂલ। જો હુના વાક્યમાં વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે હુના વાક્યમાં બીજો કોઈ ફેરફાર આવતો નથી, કશોય ફેરફાર નથી આવતો। સંજના કાઢ નાખો, રાજ અને વિજય કાઢ નાખો, પારુલ કાઢ નાખો, દર્શન કાઢ નાખો, અને પછી આખું વાક્ય છે
એ આખે આખું વાક્ય છે એ એમ જ રહેશે, જેમ છે એમ જ. તમારે બનાવવાનું પણ નથી, તમારે તો માત્ર નીચે ઓપ્શન આપેલા હોય વિદ્યાર્થી મિત્રો, એ ઓપ્શન છે, એ ઓપ્શનમાંથી જ તમારે પસંદગી કરવાની થાય, બરાબર છે. એટલે તમારે ધ્યાન રાખવાનું રહે કે હું કેવી રીતે વપરાય. આશા રાખું કે હુંનું વાક્ય હું છે એ તમને વાપરતા આવડી ગયું હશે. આ રીતે છતાં પણ એકવાર લે, શરૂઆતમાં જો નામ આપેલું હોય એ નામને કાઢી અને હું મૂકવાનું થાય, જો હુંનો ઓપ્શન આપેલો હોય. હવે શરૂઆતમાં ક્યાંય લીટી ન આપેલી હોય તો આપણે હું વપરાતું જ નથી, બરાબર. જેમ સ્થળ ન હોય વાક્યમાં તો સ્થળ વપરાય જ નહીં, બરાબર. સ્થળની નીચે લીટી ન હોય તો સ્થળ ન વપરાય. કર્તાની નીચે, આ શરૂઆતના કર્તાની નીચે લીટી ન હોય તો હું ન વપરાય. એટલે હવે ડેફિનેટ કરતું જવું પડે, નક્કી કરતું જવું પડે, શ્યોર કરતું જવું પડે, ફોકસ કરતું જવું પડે કે હું ક્યારે વપરાય. તો ચોક્કસ પાકું કરી લેવું પડે કે જો શરૂઆતમાં કરતા હોય, જો આ ચારેય કરતા મેં શરૂઆતમાં જ મૂક્યા છે ને એની જ જગ્યાએ મેં હું મૂક્યું છે, બરાબર છે. એટલે તમારે એ રીતે પાછું હુંનું વાક્ય છે એ આ રીતે કરવાનું થાય. હવે બીજું વાક્ય છે, શબ્દ છે વોટ. હવે વોટ એટલે શું, બરાબર. આપણે જોયું જ્યારે તમને બધાને હું મેં લખેલું આપ્યું છે એ તમારી સામે રાખજો. વોટ એટલે શું, બરાબર. તો એમાં વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વિશે માહિતી આપેલી હોય ત્યારે વોટ વપરાય. હવે વોટમાં વસ્તુ, વ્યક્તિ, પ્રાણી એની માહિતી આપેલી હોય, બરાબર. હવે જો હું તમને હુંની કમ્પેરિઝન એની સાથે સાથે લેતી જઈશ. હવે જો મનોજની નીચે લીટી હોય, પેલું વાક્ય છે મનોજ ઇઝ અ ટીચર. જો મનોજની નીચે લીટી હોય તો હું વપરાય, પણ અહીંયા મનોજની નીચે લીટી નથી, ટીચરની નીચે લીટી છે. એટલે મનોજ શું છે, તમે ટીચર કાઢ નાખો એટલે મનોજ ઇઝ એટલું વધે તમારી પાસે. તો તમે પ્રશ્ન પૂછો કે કોણ ટીચર છે એમ પ્રશ્ન પૂછો તો મનોજ વહી જાય. મનોજ શું છે તો ટીચર વહી જાય. મનોજ વાક્યમાં કોઈ સ્થળ નથી એટલે કોઈ પ્રશ્ન નથી, કોઈ સંખ્યા નથી એટલે હાઉ મચ કે હાઉ મેનું. તમારે માત્ર કમ્પેરિઝન નીચે કેટલા વૈકલ્પિક આપ્યા છે, કેટલા વિકલ્પ આપ્યા છે, ક્યાં ક્યાં વોટના, ઉના કે વીચના કોના કોના આપ્યા છે એ જોઈ અને પછી મૂકવા, બરાબર. તો વોટ ઇઝ મનોજ. પછી બીજું વાક્ય, ગીતા ડ્રોઝ એ પિક્ચર. ગીતા પિક્ચર દોરે છે. હવે સાદા વર્તમાનકાળનો નિયમ છે, ઉમાં તો કોઈ પ્રશ્ન જ નહોતો એટલે કોઈ ફેરફાર નહોતો, પણ હવે પછીના બધા જ WHમાં છે એ કાળના ફેરફારો આવશે વિદ્યાર્થી મિત્રો. હવે જો ગીતાની નીચે લીટી કરેલી હોત આપને, બરાબર, આ ગીતાની નીચે લીટી કરેલી હોત આપને તો હું વપરાત. પણ ગીતાની નીચે લીટી કરેલી નથી આપને, તો પિક્ચરની નીચે લીટી કરેલી છે, બરાબર. ગીતાની નીચે જો લીટી કરેલી હોત તો આપણે હું વાપરત, પણ પિક્ચર એટલે વસ્તુમાં આવે છે. તો પહેલાં વોટ મૂકવાનું. પછી ડ્રોઝ છે એ સાદો વર્તમાનકાળ છે. તમને ખ્યાલ છે કે સાદા વર્તમાનકાળમાં હિસી ઇટ જોડે એસ અથવા ઈએસ વાળું ક્રિયાપદ લાગે અને પ્રશ્નવાક્ય કરીએ જ્યારે, ત્યારે ડઉ કે ડઝ વપરાય. હવે હિસી ઇટ હોય ત્યારે ડઝ વપરાય, એટલે મેં અહીંયા ડઝ વાપર્યું છે. વોટ ડઝ ગીતા ડ્રો, ગીતા શું દોરે છે, તો જવાબ આવી જાય ગીતા ડ્રોઝ એ પિક્ચર. તો જ્યારે પણ એસ કે ઈએસ વાળું વાક્ય તમને મૂકેલું હોય પરીક્ષામાં, ધારો કે ડ્રોઝમાં એસ લાગેલો છે, તો ડઝ વાળું પ્રસન્ન કરવાનું, ડઝ વાળો વિકલ્પ હોય, કારણ કે ભૂલ તમને એમાં જ ખવડાવશે, બરાબર. એટલે તમારે ડઝ વાળું જ લેવાનું. ક્યાંય પણ તમને એસ કે ઈએસ વાળું ક્રિયાપદ આપેલું હોય તો ડઝ વાળો વિકલ્પ હોય એ પસંદ કરવાનો, ડૂ વાળો કે ડીડ વાળો વિકલ્પ પસંદ કરવાનો નહીં. પછી એ જોવાનું કે વસ્તુ છે, ચિત્ર છે, તો વોટ આપ, બરાબર. તો એક જ વોટ આપેલું હોય તો કોઈ પ્રશ્ન નથી, તો ડૂ કે ડઝ કે ડીડ એવું જોવાનું નથી થતું. પણ બે વોટ આપેલા હોય વિકલ્પમાં ત્યારે જોવાનું કે ડૂ વાળું આવે, ડઝ વાળું આવે કે ડીડ વાળું આવે, બરાબર. તો અહીંયા એસ લાગેલો છે ડ્રોઝને, તો ડઝ વાળું આવે. આમાં એમ જ છે, છેલ્લે છેલ્લે જે વસ્તુ આપેલી છે એને કાઢ નાખવાનું, પેલા વોટ મૂકી દેવાનું, પછી ડૂ કે ડઝ ઇઝારે હોય તો કાંઈ ફેરફાર કરવાનો નહીં. પછી ત્રીજું વાક્ય, ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ. હવે અહીંયા પ્લેને એસ લાગ્યો નથી, ઈડી નથી લાગ્યું, એટલે સાદો વર્તમાનકાળ જ છે, ચિલ્ડ્રન બહુવચન છે એટલે અહીંયા એસ નથી લાગ્યો.
ઈડી નથી લાગ્યું એટલે ઈડી નથી લાગ્યું તો ડીડ નહીં આવે તો ડૂ આવશે, એટલે ફૂટબોલ નીકળી જશે. વોટ ડૂ ધ ચિલ્ડ્રન પ્લે, બાળકો શું રમે છે. વોટ ડીડ ધ ચિલ્ડ્રન પ્લે, બાળકો શું રમે છે. તો કે બાળકો ફૂટબોલ રમે છે, તો ફૂટબોલ નીકળી ગયું. પહેલાં વોટ મૂકવાનું, પછી પ્લે છે એ સાદો વર્તમાન કાળ છે એટલે ડૂ મૂકવાનું, અને પછી ચિલ્ડ્રન અને પ્લેનું પ્લે, એ રીતે જવાનું. હવે ચોથું વાક્ય વિદ્યાર્થી મિત્રો, ધ ટીચર ટોટ એ લેસન. હવે અહીંયા ફોકસ કરવાનું ટોટમાં. હવે ટીચરની નીચે લીટી નથી એટલે હું નથી વપરાણું, અહીંયા ચિલ્ડ્રનની નીચે લીટી નથી એટલે હું નથી વપરાણું, અહીંયા ગીતાની નીચે લીટી નથી એટલે હું નથી વપરાણું, અહીંયા મનોજની નીચે લીટી નથી એટલે હું નથી વપરાણું, પણ અહીંયા ટીચરની નીચે લીટી છે, પિક્ચરની નીચે લીટી છે, ફૂટબોલની નીચે લીટી છે અને લેસનની નીચે લીટી છે, એટલે આપણે ત્યાં વોટ વાપર્યું છે. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ટોટ છે. હવે નીકળી શું જશે, તો કે લેસન નીકળી જશે. હવે આપણી પાસે ટીચર અને ટોટ બે જ રહ્યું. હવે પહેલાં શું મૂકવાનું, તો કે વોટ આવે, બરાબર. તમારે પસંદગી જ કરવાની છે કે કયું વાક્ય આવે. પછી ટોટ એટલે ટીચનું ભૂતકાળનું રૂપ છે, એટલે જ્યારે પણ ભૂતકાળ હોય ત્યારે બધા જ કરતા જોડે ડીડ વપરાય, બધા જ. સાદા વર્તમાન કાળમાં તો હી સી ઇટ જોડે ડૂ કે ડઝ વપરાય. જો અહીંયા યસ લાગ્યું તો ડઝ વપરાણું, અહીંયા યસ નથી લાગ્યો તો ડૂ વપરાણું, બરાબર. પણ ભૂતકાળમાં બધા જ કરતા જોડે ડીડ જ વપરાય, એટલે તમારે આંખો બંધ કરીને ડીડવાળો વિકલ્પ છે જ્યારે ભૂતકાળ હોય ત્યારે પસંદ કરવાનો. ધારો કે વોટ, પછી ડીડ, પછી કરતા કોણ છે, ધ ટીચર. અને એક વખત ડીડ વાપર્યા પછી ટોટ છે એનું મૂળ રૂપ તમારે ટીચ લેવાનું, કારણ કે ડીડ વાપર્યા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખવાનું કે વોટ ડીડ ધ ટીચર ટીચ, ટોટનું પાછું અહીંયા શું લઈ લેવાનું, તો કે ટીચ લઈ લેવાનું. એટલે ટોટનું અહીંયા ટીચ કર્યું, અહીંયા ડ્રોઝમાંથી આપણે ડ્રો કર્યું, અહીંયા પાછો ડઝ લીધું છે એટલે આપણે એસ લગાડ્યો નથી, આમાં કાંઈ લાગેલું નહોતું એટલે આપણે કાંઈ ફેરફાર નથી કર્યો, પ્લેનું પ્લે જ મૂક્યું છે. તો વોટ છે એ તમને સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. હવે પછીનો જે ઓલો વિકલ્પ છે, આપણે ત્રીજો વિકલ્પ છે એ વહેર છે, બરાબર. હવે વહેર છે, વહેર એટલે ક્યાં, કોના માટે વપરાય, તો કે સ્પેશિયલી સ્થળ માટે જ વપરાય છે, બરાબર. સ્પેશિયલી સ્થળ માટે વપરાય છે. હવે વાક્યમાં સ્થળ જ્યારે આપેલું હોય ત્યારે તમારે વહેર વાપરવું. હવે જો પેલું વાક્ય જોઈએ આપણે, મનુ ઇઝ ઇન ધ ઓફિસ. હવે જો મનુની નીચે લીટી હોત તો હું વપરા, બરાબર. હવે મનુની નીચે લીટી નથી, કોઈ વસ્તુ પણ નથી, એટલે વોટે ન વપરાય, હુએ ન વપરાય. હવે ઇન ધ ઓફિસ, હવે ઇન ધ ઓફિસ છે એ સ્થળ છે, તો ઓમાં ગયા તા એમ જ જવાનું. આમાં ઇઝ આર એમ હોય ત્યારે એસ કે ડૂ કે ડસ કે ડીડ વાપરવાના ન થાય બેટા તમારે, બરાબર છે. એટલે હવે મનુ ઇઝ ઇન ધ ઓફિસ, તો મનુ ક્યાં છે, તો મનુ ઓફિસમાં છે, તો પહેલાં કોને મૂકવાનું, વહેરને. પછી ઇન ધ ઓફિસ લીટી કરેલી હોય એ વસ્તુ કાઢી નાખવાની થાય વાક્યમાં, એટલે એ નીકળી જાય. વહેર ઇઝ મનુ, મનુ ક્યાં છે, તો જવાબમાં આવી જાય મનુ ઇઝ ઇન ધ ઓફિસ. પછી બીજું વાક્ય છે, ગોપાલ ગોઝ ટુ સ્કૂલ, ગોપાલ ગોઝ ટુ સ્કૂલ. હવે કોની નીચે લીટી છે, તો કે સ્કૂલની નીચે લીટી છે, ગોપાલની નીચે લીટી નથી. જો ગોપાલની નીચે લીટી હોત તો હું વપરાત, વસ્તુ નથી કોઈ એટલે વોટ વપરાશે નહીં. જો હું બધાની ડબલ્યુએચની કમ્પેરિઝન તમારી જોડે કરતી જ જઈશ વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને તમને એકાબીજા ડબલ્યુએચ કઈ રીતે વાપરી શકાય વાક્યમાં, કેમ વિકલ્પ પસંદ કરવો બેટા, એ આપણે ચોક્કસ ખ્યાલ રાખવું. ખૂબ ક્લિયર કરું છું, બરાબર, ખૂબ ક્લિયર કરી અને શીખવું છું બેટા, કે તમે અને આ વિડીયોઝ છે એ બધા તમે ડબલ્યુએચ ગ્રામરના જોજો બેટા. ડબલ્યુએચ હજી બીજી બે જગ્યાએ પણ પૂછાય છે, માત્ર આ ત્રણ ગુણ ઉપરાંત પણ પૂછાય છે, એટલે એવોઇડ કરશો નહીં આ વિડીયો જોવાનું, કારણ કે ગ્રામરના વિડીયો જેટલી વાર જોવાય એટલી વાર વધારે આપણે પ્રેક્ટિસ પડે વાક્યોની, તો બહુ ઇઝી એકદમ સ્પષ્ટ થઈ જાય. હવે ગોપાલની નીચે લીટી નથી, બરાબર, લીટી છે સ્કૂલની નીચે એટલે સ્થળ છે,
હવે અહીંયા ગોસ છે, હવે ક્રિયાપદને એસ કે ઈએસ લાગ્યો હોય ત્યારે કા ડુ વાપરવાનું કા ડઝ વાપરવાનું. હવે અહીંયા ઈએસ લાગ્યો છે, બરાબર, ઈએસ લાગ્યો છે. હવે જો ઈએસ લાગ્યો હોય ત્યારે આપણે ડઝ લેવાનું, બરાબર, ઈએસ લાગ્યો છે એટલે ડઝ લેશું. હવે પહેલાં વહેર મૂકશું, પછી ગોસ છે એટલે અહીંયા ડઝ મૂક્યું, સાદો વર્તમાન કાળ છે. પછી ઊંધું જવાનું, ગોપાલને મૂકવાનું, વહેર ડઝ ગોપાલ અને ગોઝમાંથી તમારે ગોઝમાંથી ઈએસ કાઢી નાખવાનું. માત્ર શું રાખવાનું તો કે ગો, અહીંયા માત્ર ગો જ રાખ્યું છે. શું કામ ગો જ રાખ્યું કે અહીંયા ડઝ વાપર્યું છે એટલા માટે. પછીનું વાક્ય છે ધેય ટોક ઇન ધ ગાર્ડન, ધે ટોક ઇન ધ ગાર્ડન, તેઓ બગીચામાં વાતો કરે છે. તો અહીંયા ટોકને એસ કે ઈએસ લાગ્યો નથી, કારણ કે અહીંયા ધેય છે. જો ધેયની નીચે લીટી કરેલી હોત તો વપરાત હું, પણ ધેયની નીચે લીટી કરેલી નથી, આપણે તો ઇન ધ ગાર્ડનની નીચે લીટી કરીને આપેલી છે. એટલે આપણે ગાર્ડન સ્થળ છે એટલે વહેરવાળો વિકલ્પ પસંદ કરવાનો. હવે જો બે વહેરવાળા વિકલ્પ પસંદ હોય કૌંસમાં તો આપણે જોવાનું અહીંયા ટોક છે, બરાબર, ત્યાં શું આપેલું છે, ટોક આપેલું છે. આ ટોક આપેલું છે એટલે એસ કે એસ લાગ્યો નથી, ઈડી નથી લાગ્યું, તો ડુ આવે. તો વહેર ડુ, ધેય અને ટોક ઇન ધ ગાર્ડન છે એ નીકળી જાય, સ્થળ નીકળી જાય. તો તમને આવો જે વિકલ્પ આપ્યો હોય વહેર ડુ ધેય ટોક, એ વિકલ્પ તમારે પસંદ કરવાનો રે વિદ્યાર્થી મિત્રો. પછી છે દેવ સ્ટૂડ નિયર ધ ગેટ. હવે દેવ સ્ટૂડ, દેવ ઊભો છે, હવે આની ઉપર ફોકસ કરવાનું. જો દેવની નીચે લીટી કરેલી હોત વિદ્યાર્થી મિત્રો તો હું આવત, પણ દેવની નીચે લીટી કરેલી નથી, લીટી કરેલી છે નિયર ધ ગેટની નીચે, બરાબર. એટલે નિયર ધ ગેટ છે, જેની નીચે લીટી કરેલી હોય એ તો નીકળી જ જાય, એ તમને કાઢીને જ આપેલું હશે. હવે આપણી પાસે બે જ વસ્તુ વધ્યા, દેવ અને સ્ટૂડ, બરાબર, દેવ અને સ્ટૂડ બે જ વધ્યા. હવે પેલા મૂકવાનું શું તો કે વહેર, પેલા વહેર મૂક્યું. હવે સ્ટૂડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ્યારે પણ હોય ત્યારે પ્રશ્નવાક્ય બનાવવા માટે ડીડ વપરાય. જો બધા ડબલ્યુએચ શીખી લેશો ને એટલે બહુ ક્લિયર થઈ જશે કે ક્યારે ડુ વપરાય, ક્યારે ડઝ વપરાય અને ક્યારે ડીડ વપરાય. હવે ડીડ મૂકવાનું, પછી દેવનું દેવ અને સ્ટેન્ડ સ્ટૂડ છે, આ સ્ટૂડ આપેલું છે એનું મૂળ ક્રિયાપદ કરવાનું સ્ટેન્ડ, ભૂતકાળનું. આગળ આપણે ભૂતકાળનું મૂળ ક્રિયાપદ કર્યું હતું, બરાબર, તો અહીંયા પણ આપણે એમ જ કરવાનું કે સ્ટૂડ છે એનું મૂળ ક્રિયાપદ લેવાનું. શું કામે મૂળ ક્રિયાપદ લીધું, કે અહીંયા ડીડ વાપર્યું છે. ક્યારે પણ ડુ ડસ કે ડીડ વપરાય ત્યારે ક્રિયાપદ છે એ મૂળ થઈ જાય, બરાબર. ગોઝમાંથી ઈએસ નીકળી જાય, ટોકમાં તો કાંઈ લાગ્યું નથી એટલે ટોકનું ટોક રહ્યું. અહીંયા સ્ટૂડ ભૂતકાળ છે એટલે ભૂતકાળમાં આપણે ડીડ વાપર્યું, તો ડીડનું, ડીડ વાપરતા સ્ટૂડનું આપણે મૂળ ક્રિયાપદ છે એ શું કર્યું, તો કે આપણે મૂળ ક્રિયાપદ સ્ટેન્ડ કર્યું. આશા રાખું આ ત્રણ છે વિકલ્પ તમને સમજાઈ ગયા હશે. પછીના આપણે ફરીથી ચલાવીશું પછીના વિડીયોમાં. આવજો બેટા, આશા રાખું કે ખૂબ સરસ રીતે તમે આ બધા વિડીયોઝ જોશો, કારણ કે હમણાં વિડીયો જોવાની ખૂબ ઓછી થઈ ગઈ છે ગ્રામર હોય ત્યારે.